વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતનું બંધારણ. અગાઉના મુદ્દામાં આપણે લોકશાહી શાસન પદ્ધતિ વિશે અભ્યાસ કરી ગયા. ત્યાર પછી હવે આપણે વાત કરવાના ધર્મનિરપેક્ષતા. જો મિત્રો, ભારત દેશની અંદર વિવિધ ધર્મના લોકો રહે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, જૈન, ઈસાઈ, ઘણા બધા ધર્મ પાળતા લોકો આપણને જોવા મળે છે. એવી જ રીતે ભારતની અંદર વિવિધ સંપ્રદાયના પણ લોકો રહે છે. આપણે ત્યાં જાતિની વિવિધતા છે, ધર્મની વિવિધતા છે, ભાષાની વિવિધતા છે, ખોરાક, પોશાક, રહેણી કરણી, બોલી, દરેક બાબતોમાં તમે જોઈ શકો મિત્રો કે વિવિધતા જોવા મળે છે. મિત્રો, દુનિયામાં આ ભારત જ એક એવો દેશ છે કે જેમાં આટલી બધી વિવિધતા છે. એટલે ભારત અનેક વિવિધતાથી ભરેલો દેશ છે. દુનિયામાં તમને ક્યાંય આટલી બધી વિવિધતા જોવા મળશે નહીં. તો ચાલો આપણે એમાં સમજીએ કે બિન સાંપ્રદાયિકતા એટલે શું. ધર્મનિરપેક્ષતાનો મુદ્દો આપણે જોઈશું. તો કારણ તરીકે આપણે પૂછી શકીએ કે બિન સાંપ્રદાયિકતા એટલે શું, અથવા તો ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે કેમ, કારણ આપો. તો સમજીએ આપણે મિત્રો, ભારત બિન સાંપ્રદાયિક, ધર્મનિરપેક્ષ અને પ્રજાસત્તાક દેશ છે. બિન સાંપ્રદાયિકતા એટલે શું? એ બિન સાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રખાતો ન હોય. દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. અગાઉ પણ આપણે વાત કરી એ પ્રમાણે મિત્રો, આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મ પાળી શકે, એની માન્યતા એ ધરાવી શકે, એનો એ પ્રચાર પણ કરી શકે. કોઈ પણ નાગરિક સાથે એ બાબતે ભેદભાવ રાખવામાં આવતો નથી. સમજાયું મિત્રો? ફરીથી આપણે રિપીટ કરીશું. કારણ આપો. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. તો સમજીએ, ભારતનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ચાલતું નથી. સંપ્રદાયને આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી. દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. તેથી ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. સમજાવ્યું મિત્રો? ત્યાર પછીનો મુદ્દો જોઈએ આપણે પ્રજાસત્તાક. તો પ્રજાસત્તાક એટલે શું? કે પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા, રાષ્ટ્રપ્રમુખ, વંશ પરંપરાગત અમુક વ્યક્તિ ન હોય. તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. જો મિત્રો, રાજાશાહીમાં કેવું હોય કે રાજાનું પદ વંશ પરંપરાગત હોય. રાજા પછી એનો જે પુત્ર છે, જે વારસદાર આવવાનો હોય, એને એ પદ પ્રાપ્ત થાય. જ્યારે આપણે ત્યાં કોઈ પદ વંશ પરંપરાગત નથી. કોઈ પણ પદ ચૂંટણી કરવામાં આવે છે. એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવી રીતે સત્તા પ્રાપ્ત થાય છે. એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમને સત્તા મળે છે. આપણી રાજ્ય વ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલી છે. એટલે કે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થા,
विशिष्ट हक्को धरावता कोई वर्गना हाथ में नहीं, परंतु राज्यतंत्र ना तमाम होद्दाओ धर्म जाति के स्त्री पुरुष ना कोईपण भेदभाव वगर दरेक नागरिक माटे खुला छे। समझाई मित्रों? અહીંયા પણ આપણે કારણ તરીકે પૂછી શકીએ કે ભારત પ્રજાસત્તાક દેશ છે, કારણ આપો। તો ધ્યાનથી સાંભળજો અને સમજજો જવાબ। આપણા દેશનું શાસન કોઈ વંશ પરંપરાગત વ્યક્તિ વર્ગ ધર્મ કે જાતિના આધારે ચાલતું નથી। લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા નેતાઓ સમગ્ર દેશનો વહીવટ ચલાવે છે। રાજ્યતંત્રના તમામ હોદ્દાઓ કોઈપણ ભેદભાવ વગર દરેક નાગરિક માટે ખુલ્લા રહે છે, જેથી ભારત પ્રજાસત્તાક દેશ કહેવાય છે। ત્યાંથી આગળ જોઈએ મિત્રો, જો તમને અહીં આટલું જાણવામાં કેટલી જાણવા જેવી વાતો આપેલી છે। રેકડી ચલાવતો મજૂર કે શાકભાજી વેચતી બેન પણ ગામના સરપંચ બની શકે છે। આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ માટે સ્વતંત્રતા છે। કોઈ પણ વ્યક્તિ, અહીં ઉદાહરણ આપેલું છે, જો રેકડી ચલાવતો મજૂર કે શાકભાજી વેચતી બેને કોઈ પણ, એ પણ ગામના સરપંચ બની શકે, એના પદ માટે ઉમેદવારી કરી શકે। જો અહીં એક બીજું ઉદાહરણ આપેલું છે, કડિયા કામ કરનાર મનજીભાઈ ધારાસભાની ચૂંટણી લડ્યા અને ચૂંટાઈને ધારાસભ્ય બન્યા। જો એનું કામ શું છે? કડિયા કામ, એ કડિયા કામ કરે છે, છતાં પણ એટલે આપણે ત્યાં કોઈ પણ પદ, આપણે અગાઉ પણ વાત કરી કે કોઈ પદ વંશ પરંપરાગત નથી, લોકો દ્વારા ચૂંટણી દ્વારા આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પદ મળે, એટલે ભારતની કોઈ પણ વ્યક્તિ એના માટે સ્વતંત્રતા ધરાવે છે। કોઈ પણ ધર્મ જાતિ કોઈ ભેદભાવ રાખવામાં આવતા નથી। ત્યાર પછી જુઓ મિત્રો, અહીં આપણને આપણી સરકારનું માળખું આપેલું છે। આપણા દેશની જે સરકાર છે મિત્રો, એ ત્રણ સ્તરે કામ કરે છે, કેન્દ્ર સ્તરે, રાજ્ય સ્તરે અને સ્થાનિક સ્તરે। એટલે આપણા દેશનો વહીવટ ત્રણ સ્તરે થાય છે, કેન્દ્ર સ્તરે, રાજ્ય સ્તરે અને સ્થાનિક સ્તરે। મિત્રો, આપણે વાત કરીએ કેન્દ્ર સરકાર। સમગ્ર દેશનો વહીવટ કરતી સરકારને કેન્દ્ર સરકાર કહેવાય, જેમાં રાષ્ટ્રપતિ મુખ્ય છે, એના વડા છે, રાષ્ટ્રપતિ એ દેશના બંધારણીય વડા કહેવાય। કેન્દ્રની સરકારમાં એના ત્રણ અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રનો સમાવેશ કરવામાં આવેલો છે। ધારાસભાના બે ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા। એટલે યાદ રાખવાનું, ધારાસભા કેટલા ગૃહની બનેલી છે? બે ગૃહની, કયા કયા? લોકસભા અને રાજ્યસભા। જ્યારે કારોબારીની અંદર વડાપ્રધાન અને મંત્રીમંડળનો સમાવેશ કરવામાં આવેલો છે, અને ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત, જે દેશની સૌથી મોટી અદાલત છે, સુપ્રીમ કોર્ટ જેને કહેવાય, જે દિલ્હીમાં આવેલી છે। સમજાયું મિત્રો? આપણે વાત કરી રહ્યા છે કેન્દ્ર સરકારની, કે સમગ્ર દેશનો વહીવટ કરતી સરકારને કેન્દ્ર સરકાર કહેવાય, જેમાં રાષ્ટ્રપતિ જે દેશના બંધારણીય વડા છે, કેન્દ્રની સરકારમાં ત્રણ અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। ધારાસભામાં લોકસભા અને રાજ્યસભા એ બે ગૃહની બનેલી છે, કારોબારીમાં વડાપ્રધાન અને મંત્રીમંડળનો સમાવેશ કરવામાં આવેલો છે, અને ન્યાયતંત્રમાં દેશની સૌથી મોટી અદાલત, સર્વોચ્ચ અદાલત જે દિલ્હીમાં આવેલી છે। આ કેન્દ્ર સરકારનું માળખું છે। ત્યાર પછી આપણે બીજી વાત કરીએ રાજ્ય સરકાર, રાજ્ય સરકારનું માળખું। તો જે તે રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહેવાય। મિત્રો, આપણે ત્યાં 29 રાજ્યો છે, દરેક રાજ્યોની સરકાર અલગ અલગ હોય છે, એટલે જે તે રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહેવાય, જેનું માળખું આ પ્રમાણે છે। હવે રાજ્યના જે વડા છે એ રાજ્યપાલ કહેવાય, રાજ્યની
જે સરકાર છે એના પણ ત્રણ અંગો, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા બે ગૃહોની બનેલી છે, વિધાનસભા અને વિધાન પરિષદ. એ જ રીતે કારોબારીમાં વાત કરીએ તો કારોબારીમાં હવે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ. અગાઉ આપણે વાત કરી ગયા કેન્દ્રની સરકારમાં, એની કારોબારીમાં વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ આવે. જ્યારે રાજ્યમાં વાત કરીએ તો રાજ્યની જે કારોબારી છે એમાં મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ આવે. ન્યાયતંત્રની વાત કરીએ તો ન્યાયતંત્રમાં વડી અદાલત. મિત્રો, દરેક રાજ્યમાં વડી અદાલત આવેલી છે. ભારતમાં અમુક રાજ્યોને બાદ કરતાં અમુક રાજ્યોમાં ભેગી, બે ત્રણ રાજ્યની ભેગી એક વડી અદાલત છે, જ્યારે મોટે ભાગે દરેક રાજ્યની વડી અદાલત અલગ અલગ હોય છે. એમાં જિલ્લા અદાલતનો પણ સમાવેશ કરી શકાય. ન્યાયતંત્રના અંગની આપણે વાત કરી રહ્યા છે. તમને ખબર જ હશે મિત્રો, આપણું રાજ્ય ગુજરાત રાજ્ય, આપણા રાજ્યની જે વડી અદાલત છે એ ક્યાં આવેલી છે? અમદાવાદમાં. એટલે આપણે વાત કરી રહ્યા છે રાજ્ય સરકાર. રાજ્ય સરકારમાં રાજ્યપાલ જેના વડા છે, રાજ્ય સરકાર ત્રણ અંગો, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદનો સમાવેશ કરવામાં આવેલો છે. કારોબારીમાં મુખ્યમંત્રી અને મંત્રી મંડળ, અને ન્યાયતંત્રમાં વડી અદાલત અને જિલ્લા અદાલત. ત્યાર પછી વાત કરીએ આપણે દેશની ત્રીજા સ્તરે કામ કરતી સરકાર, સ્થાનિક પ્રશાસન, સ્થાનિક સરકાર. એટલે સ્થાનિક કક્ષાએ વહીવટ કરતી સરકારને સ્થાનિક સરકાર કહેવાય, જેમાં પંચાયતી રાજ, પંચાયતી રાજ એટલે એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો વહીવટનો સમાવેશ કરવામાં આવે. તદુપરાંત મહાનગરપાલિકા અને નગરપાલિકાનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સમજાય મિત્રો? એટલે સ્થાનિક કક્ષાએ કામ કરતી સરકારને સ્થાનિક સરકાર કહેવાય, જેમાં પંચાયતી રાજ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના મહાનગરપાલિકાના વહીવટનો સમાવેશ કરવામાં આવે છે. આ આપણે વાત કરી ગયા આપણા દેશની સરકાર. તો સમજાય મિત્રો, આપણા દેશની સરકાર ત્રણ સ્તરે કામ કરે છે. ત્યાર પછીનો જે મુદ્દો છે તે હવે આપણે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.